नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो बाळ मित्रों, आजनो अभ्यास धोरण 3 विषय गणित गम्मत एमा आजे आपणे द्वितीय सत्रनो प्रकरण नंबर 11 जे शाळामां मे चलावेलुं छे, बराबर स्वाध्याय पोथीमां बाकी हतुं पण चोपड़ीमां मे चलावी दीधेलुं। तेम छतां आजे आपणे शाळामां विद्यार्थीओनी संख्या थोड़ी ओछी हती एटले घणा विद्यार्थीओ गैरहाजर हता, तो आजे आपणे फरीथी तेनो अभ्यास आगळ शरू करवा जई रह्या छे। तो चालो बाळ मित्रों, તમારી ચોપડી, સ્વાધ્યાય પોથી, નોટબુક ને બધું સાથે લઈને બેસજો, જેથી કરીને કશામાં ખબર ના પડે તો એમાં ધ્યાન આપી શકાય। તો ચાલો પ્રકરણ નંબર 11, એનું નામ છે જગ અને મગ। પ્રકરણનું નામ શું છે? જગ અને મગ। તો અહીંયા આગળ તમને ચિત્ર આપેલું છે, બરાબર? તો ચિત્ર શેનું છે? બંની સંગ બંનો। તો આ બંનીના પરિવારમાં લગ્ન છે। શેનું ચિત્ર આપેલું છે? બંની સંગ બંનો, એટલે કે બંનીના પરિવારમાં લગ્ન છે, એટલે બે જણાના નામ આપેલા છે, બંની અને બંનો, એટલે કે સસલો અને સસલી। તો આપણે ચાલો અહીંયા આગળ વાંચીએ। બંનીના પરિવારમાં લગ્ન છે, તે સસલાનો પરિવાર છે, ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે। હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે, બરાબર, પ્રાણીઓના પરિવારમાં લગ્ન છે અને આ બધાને આમંત્રણ આપેલું છે। બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે। પીણું એટલે મહેમાનોને આવે ત્યારે ઠંડો શરબત આપવામાં આવે તે, બરાબર। દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું, એક ગ્લાસ શરબત આપવામાં દરેક આવતા મહેમાનને આપવામાં આવ્યું, દરેકને એક પ્યાલો શરબત પીરસવામાં આવ્યો, દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું, એટલે કે શરબત હતો તે ખૂબ જ સરસ હતો, સ્વાદિષ્ટ હતો। કેટલાક નાના મહેમાનો, જેવા કે નાના મહેમાનો કોણ કોણ હશે તમને ચિત્રમાં પણ દેખાય છે, અને અહીંયા બધા નામ પણ આપેલા છે કે હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર। તો ઉંદર એ આ બધા પ્રાણીઓ કરતાં નાનું છે। પછી શિયાળ, ઊંટ અને નોળિયો। તો આમાં ઉંદર અને નોળિયો એ નાના પ્રાણીઓ છે કે જે આખો ક્લાસ પાણી શરબત પી શકે નહીં, પીણું પી શકે નહીં, પરંતુ બિલાડી, કૂતરું જેવા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા, એટલે કે તેઓ પી શકે તેમ હતા, બરાબર। ચાલો એના પછી પાછળ જુઓ, પેજ નંબર 153 પછી આપણે 54 ઉપર જોઈશું। તો એમાં પણ જુઓ આગળ, કેટલાક બીજા જેવા કે હરણ, વાંદરા, ઊંટ, હાથી એ એક કરતાં વધુ પ્યાલાની માંગણી કરી, કે આ જે મોટા પ્રાણીઓ હતા એ એક ગ્લાસ કરતાં વધારે ગ્લાસની, એટલે કે એક ગ્લાસ પી ગયા પછી બીજો ગ્લાસ માંગ્યો, ત્રીજો ગ્લાસ, એમ એક કરતાં વધારે પ્યાલા એમને પીવા માટેની માંગણી કરી, એટલે કે તેઓ પી શકે છે। હવે મુશ્કેલી શરૂ થાય છે કે કેટલા મહેમાને કેટલા ગ્લાસ, કયા મહેમાને કેટલા ગ્લાસ પાણી કે શરબત પીધું હશે। કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા, આવા મોટા મહેમાનો કોણ આવ્યું હશે? તો હાથી, ઊંટ, આ બધાને તો વધારે શરબતની જરૂર પડી હશે, એટલે એક ગ્લાસ પીવે તો એના પેટમાં કંઈ જણાય ના જણાય, એક ઉપર એક એમ ગ્લાસ એક કરતાં વધારે શરબત પીવા લાગ્યા। બંનીને એ જાણવું છે કે કોણે કેટલું પીધું, તેને કોષ્ટક ભરવામાં મદદ કરો, તમને મજા આવશે। અહીંયા કેટલું પીધું અને મહેમાનનું નામ આ કોષ્ટક આપ્યું છે, તે તમારે ભરવાનું છે, એટલે તમને મજા આવશે કે એક પ્યાલાથી ઓછું પાણી શરબત કોને પીધું? તો ઉંદર અને નોળિયો। પછી 1-5 પ્યાલાની વચ્ચે, એટલે 1-5, 1, 2 અથવા તો 3, 4, 5 પ્યાલાની વચ્ચે શરબત પીધો હોય એવા બિલાડી, કૂતરો અને શિયાળ છે, બરાબર। પછી 5-10 પ્યાલાની વચ્ચે, તો એમાં હરણ આવે અને વાંદરો આવે, બરાબર, હરણ અને વાંદરા જેવા પ્રાણીઓએ, એટલે કે મહેમાનોએ 5-10 પ્યાલાની વચ્ચે શરબત પીધો હશે। પછી 10 પ્યાલાથી પણ વધારે, 15-20 એવા પ્યાલાથી પણ વધારે શરબત કોણે પીધો હશે? તો ઊંટ અને હાથી જેવા પ્રાણીઓએ 10-થી વધારે પ્યાલા શરબત પીધો હશે। એના પછી જુઓ નીચે,
પાણી અંદર પાણી બહાર, બરાબર. હું રોજ ઘણું બધું પાણી પીઉં છું. અહીંયા આગળ તમને બ્રેકેટ એટલે કે આ કૌંસ ડિઝાઇન જેવું આપ્યું છે તેમાં શું લખ્યું છે કે હું રોજ ઘણું બધું પાણી પીઉં છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? બરાબર, આપણે જેટલું પાણી પીએ છીએ તરત ને તરત થોડું કંઈ આપણે બાથરૂમ જઈએ ત્યારે બધું નીકળી જાય છે, ના, એવું ના હોય. બરાબર, તો આમાંથી તમે જેટલું ગ્લાસ પાણી પીઓ એનું અડધું પાણી તમારા શરીરની બહાર આવી જાય છે, અડધું પરસેવા માટે પણ બહાર નીકળે છે. અમુક પાણી તમે જે ખોરાક ખાધો હોય તેને પચવા માટે પણ વપરાઈ જતો હોય છે. બરાબર, શું તમે કોઈ દિવસ ગટુની જેમ વિચાર્યું છે કે અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો? હા, બરાબર, કોઈ દિવસ તમે ફ્રી હોય નવરા બેઠા હોય ત્યારે જોઈ જોજો કે તમે કેટલા ગ્લાસ પાણી પીધું છે. તો ઉનાળો હોય તો આપણે 8 થી 10 પ્યાલા પાણી પીએ છીએ, જ્યારે શિયાળો હોય તો 6 થી 7 પ્યાલા તમે પાણી પી શકો છો. બરાબર, તો તમે અનુમાન કરી શકો કે તમારા શરીરમાં કેટલું પાણી બહાર જાય છે. તમે જેટલી વાર પાણી પીવો છો એટલી વાર તરતે તરત બાથરૂમ જવા તો જતા નથી. બરાબર, તો એનાથી અડધી વખત તમે એટલે કે અડધું જેટલું પાણી પીવો છો તેનાથી અડધું પાણી શરીરની બહાર જઈ શકે છે. ત્યાં સામે પેજે જુઓ, બોટલ અને ડોલ. 1 લિટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે. પાણી અથવા તો તેલની જે 1 લિટરની બોટલ આવે છે, તૈયાર પાણીની બોટલ આવે, એ તમે લઈ શકો છો. બરાબર, તમારા ઘરે કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાડકી વગેરે ભેગા કરો. 1 લિટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં 1 લિટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લિટરથી ઓછું પાણી સમાય છે. તેનું ચિત્ર જો તમે બનાવી શકો તો બનાવો. બરાબર, અહીંયા આગળ જો આ ગટું છે તે શું લઈને બેઠો છે? બોટલ અને ડોલ. બરાબર, અને બીજા બધા ઘણા બધા નાના વાસણો લઈને બેઠો છે કે એમાં 1 લિટરથી વધારે કે 1 લિટરથી ઓછું પાણી સમાય તે જોવા માટે. હવે અહીંયા આગળ નીચે તમને કોષ્ટક આપ્યું છે, એમાં 1 લિટરથી ઓછું અને 1 લિટરથી વધારે પાણી શેમાં સમાય છે? તો વાડકી હોય તો એમાં 1 લિટરથી વધારે પાણી જોઈએ સમાઈ શકે કે 1 લિટરથી ઓછું? તો તમે કહેશો 1 લિટરથી ઓછું પાણી વાડકીમાં સમાય. અહીંયા આગળ વાસણ જોવાનું, 1 લિટર એટલે કે આપણે પાણીની જે તૈયાર બોટલો આવે છે, બરાબર, એમાં 1 લિટર પાણી સમાય છે. અને 1 લિટરથી વધારે તો રાંધવાનું મોટું વાસણ એટલે કે તપેલી જેવડું મોટું વાસણ હોય એમાં 1 લિટરથી વધારે પાણી સમાઈ શકે છે. પછી નાની બોટલ, બરાબર, અત્યારે જે નાની નાની બોટલો આવે છે ઠંડા પીણાની, એમાં કેટલું હોય છે? 100 ગ્રામથી 150 ગ્રામ સુધીનું પાણી સમાઈ શકે છે. અને મોટી બોટલ તો એમાં 1 લિટરથી વધારે પાણી પણ સમાઈ શકે છે. પછી મગ, કોફી મગ આવે તેમાં 1 લિટરથી ઓછું સમાઈ શકે છે. અને ડોલ તો 1 લિટરથી વધારે એટલે કે 5 લિટરની ડોલ હોય, 6 લિટરની હોય, એટલું પાણી તેમાં સમાઈ શકે છે. પછી ચાનો કપ, તો એમાં પણ 1 લિટર જેટલું પાણી સમાય ના સમાય. તો કુકર, કુકરમાં 1 લિટરથી વધારે પાણી સમાઈ શકે છે. બરાબર, જેવું કુકર હોય, નાનું કુકર હોય તો 2 લિટર અથવા તો 3 લિટર, 2.5 લિટર, અને મોટું કુકર હોય તો 5 લિટર એટલું પાણી એમાં સમાઈ શકે છે. ત્યાર પછી નાનો ઘડો, તો નાના ઘડામાં પણ 1 લિટરથી જે આપણે છાશ માટે વાપરીએ છીએ નાના ઘડા જેવું, એમાં 1 લિટરથી ઓછું પાણી સમાઈ શકે છે. અને કડાઈ, તો મોટી કડાઈ હોય એમાં 1 લિટરથી વધારે પાણી સમાઈ શકે છે. હવે નીચે જુઓ, હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ, અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. તમારા ઘરમાં મોટે ભાગે ડોલ હોય તો એમાં ઓછામાં ઓછું 5 લિટર અથવા તો 7 લિટરથી વધારે પાણી સમાઈ શકે નહીં. અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. તમારે જે ઘરે જે બાથરૂમમાં નાહવા માટેની ડોલ હોય એ મોટે ભાગે 5 લિટરની હોય અથવા તો 7 લિટર, આપણે 10 લિટર જેટલી ડોલ લઈને તો નાહવા જતા નહીં હોય. બરાબર, 1 લિટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો, બધી જ ડોલમાં માટે ચકાસણી કરવાની છે. તમારે 1 લિટરની બોટલ લેવાની છે અને પછી અનુમાન કરવાનું છે કે કઈ ડોલમાં કેટલી બોટલ પાણી સમાશે. તો અહીંયા આગળ એક ડોલ લેવાની છે, બરાબર, ડોલ નંબર 1. તમારું અનુમાન એટલે કે એમાં હું 5 બોટલ એટલે કે 5 લિટર પાણી સમાય, અને મારું માપ એટલે કે એમાં 7 બોટલ પાણી સમાય, એટલે કે 5 લિટર કરતાં એ ડોલ થોડી મોટી હશે. પછી ડોલ નંબર 2, એનાથી થોડી મોટી ડોલ હોય એટલે આપણે 10 બોટલ એમાં પાણી નાખ્યું,
તેમાં ઓછામાં ઓછું કેટલું સમાયું? 12 બોટલ જેટલું પાણી સમાયું. પછી એનાથી મોટી ડોલ લઈએ, એમાં 3, ડોલ નંબર 3 એટલે કે 20 બોટલ, બીજી ડબલ બોટલ, 10 બોટલ કરતાં ડબલ બોટલ નાખી 20 બોટલ, અને એમાં 20 બોટલ જેટલું પાણી સમાઈ શક્યું. બરાબર, ચાલો ત્યાર પછી આગળ. પાછળ જુઓ, જોડકા આપેલા છે, ચાલો અનુમાન કરો અને સાચી જોડ તમારે જોડવાની છે. બરાબર, આ પણ મેં ક્લાસમાં સમજાવી દીધું હતું, તો જે લોકો નથી આવ્યા તે ધ્યાન આપે. લગભગ 12 લીટર, અહીંયા આગળ લગભગ 12 લીટર, તો એ એટલું પાણી શેમાં સમાઈ શકે? અહીંયા આગળ ચિત્ર ટાંકીનું આપ્યું છે, ડોલનું, પછી આ માપ્યું, પછી આંખની દવાની બોટલ અને પાણીનો જગ, તો આમાં 12 લીટર જેટલું પાણી શેમાં સમાઈ શકે? ટાંકીમાં તો 12 લીટર જેટલું પાણી ના હોય. બરાબર, ટાંકી તો મોટી હોય એટલે એમાં વધારે પાણી હોય, એટલે તમે કહેશો પાણીની ડોલ, તેમાં 12 લીટર જેટલું પાણી તેમાં સમાઈ શકે. પછી અહીંયા આગળ શું લખ્યું છે? 1/2 લીટરથી પણ ઓછું, 1/2 લીટરથી પણ ઓછું, 1/2 લીટર એટલે 500 ગ્રામ. બરાબર, એનાથી પણ ઓછું એટલે કે આ દવાની જે બોટલ છે, આંખની દવાની બોટલ, તો આપણે એની સાથે જોડવાનું છે અથવા તો અહીંયા લખી દેવાનું છે. બરાબર, એના પછી લખ્યું છે લગભગ 5 લીટર પાણીનો જગ. બરાબર, 5 લીટર શેમાં હોય? પાણીના જગમાં 5 લીટર જેટલું પાણી સમાવી શકે છે. ત્યાર પછી 1000 લીટર, 1000 લીટર એટલે કે પાણીની મોટી ટાંકી, એમાં સૌથી વધારે પાણી સમાવી શકાય છે. નીચે લખ્યું છે 1/2 લીટર, તો 1/2 લીટર એટલે કે 500 ગ્રામ જે દૂધનું માપ્યું આવે છે ને, એ માપ્યા સાથે તમારે જોડવાનું છે. બરાબર, ચાલો આ રીતનું તમારે ચોપડીમાં જોડી દેવાનું છે. બરાબર, ચાલો એના પછી આગળ જુઓ, કોના જગમાં વધુ શમાશે? અહીંયા આગળ નૈના અને જીતુ છોકરો અને છોકરી આપેલા છે, છોકરીનું નામ શું છે? નૈના, નીચે જીતુ નામનો છોકરો છે, તો બંને જણા શું કરી રહ્યા છે? તો જુઓ, જો નૈના તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો આ મુજબનું દેખાય છે, તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. બરાબર, આ 1 ગ્લાસ પાણી આ જગમાં નાખે તો અહીંયા સુધીનું પાણી ભરાયું, બીજો ગ્લાસ પાણી નાખે તો કેટલું ભરાય? આટલું ને આટલું. બરાબર, ફૂટપટ્ટી હોય તો ફૂટપટ્ટીથી તમે માપી શકો, નહીં તો આશરે તમે આટલી લીટી દોરી શકો, તો અહીંયા સુધીનું પાણી સમાય. પછી ત્રીજો ગ્લાસ નાખો તો અહીંયા સુધી ભરાઈ જાય ને આખું. બરાબર, તો નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે. બરાબર, એટલે અહીંયા મેં તમને હમણાં બતાવ્યું તે પ્રમાણે કે બીજો ગ્લાસ રેડે તો અહીંયા સુધી આવે, ત્રીજો ગ્લાસ રેડે તો અહીંયા સુધી ભરાઈ જાય ને એનું. એટલે નૈના જે વિચારે છે તે સાચું છે કે હા, જગ ભરવા માટે 3 પ્યાલાની જરૂર છે. બરાબર, જો જીતુ તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે, તમને ચિત્રમાં દેખાય છે કે કોનો જગ મોટો છે, કોનો જગ મોટો છે? હા, જીતુનો જગ મોટો છે, એટલે એમાં 3 ગ્લાસ પાણી રેડશે તો જગ ભરાઈ જશે? નહીં ભરાય, કારણ કે નૈના કરતાં એનો જગ થોડો મોટો છે, એટલે લગભગ 4 પ્યાલા અથવા તો 4 ગ્લાસ પાણીની જરૂર પડશે જગ ભરવા માટે. તો અહીંયા પ્રશ્ન તમને પૂછ્યો છે કોના જગમાં પાણી વધુ સમાશે, તો તમને ચિત્ર પરથી ખ્યાલ આવશે કે જેનું ચિત્ર મોટું છે એટલે કે જેનો જગ મોટો છે તેમાં વધારે પાણી સમાશે. તો કોનો જગ મોટો છે? નૈના કરતાં જીતુના જગમાં વધુ પાણી સમાશે, કારણ કે તેનો જગ મોટો છે. બરાબર, પછી નીચે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા મતે જીતુએ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ? તમે જોયું અહીંયા આગળ 3 ગ્લાસમાં એનો જગ ભરાઈ ગયો હતો, એનાથી થોડોક મોટો છે એટલે લગભગ 4 ગ્લાસ પાણી રેડશો તો જીતુનો જગ ભરાઈ જશે. બરાબર, ત્રીજો પ્રશ્ન જુઓ, જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ 1/2 જેટલો ભરાશે. અહીંયા આગળ એને 1 નાખેલો છે, પાછો બીજો 1 નાખે એટલે લગભગ 1/2 ગ્લાસ, 1/2 જગ જેટલું એનો આ જગ ભરાઈ જશે. બરાબર, ચાલો એના પછી આપણે આગળ જોઈએ, તો માટલા ભરવાના છે. શું કરવાનું છે? માટલા, અહીંયા આગળ જુઓ તમે ચિત્રમાં, માટલા શેનાથી ભરે છે બંને જણા? નસીમ અને અબ્દુલ બે બાળકો અલગ અલગ નળેથી અલગ અલગ બોટલ દ્વારા માટલા ભરે છે, તો તમે ચિત્રમાં અહીંયા જોઈ શકો છો. બરાબર, બંને માટલા તો કેવા છે? સરખા છે, પણ બંનેની બોટલો કેવી છે? આની નસીમની બોટલ નાની છે અને અબ્દુલની બોટલ કેવી છે? મોટી છે. આપણે વાંચીએ, ચાલો.
નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે. ભારે છે એટલે બાટલું ભરીને તો તેઓ લાવી શકશે નહીં, એટલે બોટલ બોટલ તેમને માટલું ભરવાનું છે. બરાબર, તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે. બંને પાસે એક એક બોટલ છે. બોટલો કેવી છે બંનેની? નાની મોટી છે. બરાબર, નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડે. આ નસીમ નામની જે છોકરી છે તે કેટલી વખત બોટલ ભરે છે નળેથી? 16 વખત. બરાબર, 16 વખત ભરીને તેણે માટલીમાં રેડી. પણ અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડી. હવે તમે વિચારશો કે આ 16 છે ને 8 છે, એનાથી અડધી વખત તે નળ પાસે ગયો, એટલે કોની બોટલ મોટી હશે? તો અબ્દુલની બોટલ મોટી હશે, એટલે તે ઓછી વખત ગયો. બરાબર, નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ? કારણ કે નસીમની બોટલ કદમાં નાની હતી, અથવા તો કદમાં તેની બોટલ નાની હતી, એટલે તે વધુ વખત નળ પાસે બોટલ ભરવા માટે ગઈ. એના પછીનો પ્રશ્ન છે, નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં કેટલું પાણી સમાય છે? નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં અડધું પાણી સમાય છે. બરાબર, અહીંયા આગળ 16 અને અહીંયા આગળ 8, 8 2 16, એટલે અડધા થયા. 16ના અડધા કેટલા થાય? 8, 8 2 એટલે બમણું થયું, એટલે અડધું પાણી સમાશે. બરાબર, ચાલો એના પછી નીચે પણ માટલા આપેલા છે. માટલા તમે ચિત્રમાં જોઈ શકો છો કેવા છે. અ નામનું જે માટલું છે તે મોટું દેખાય છે, બ નામનું માટલું થોડું નાનું દેખાય છે, અને બાજુમાં એક ગ્લાસ પણ આપેલો છે. બરાબર, તો અહીંયા લખ્યું છે કેટલા પ્યાલા, એટલે કે કેટલા પ્યાલા આ માટલા ભરવા માટે જોઈશે? બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે. બ માટલામાં એટલે કે આમાં 11 પ્યાલા. કેટલા પ્યાલા? 11 પ્યાલા. બરાબર, અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે. અ માટલામાં બ માટલા કરતાં બમણું, એટલે કે આના 2 ગણા. 2 ગણા એટલે 11 × 2 કરો, એટલે 2 ગણા અથવા તો બમણું. તો 11 2 કેટલા થાય? મેં તમને ઘડિયા શીખવાડ્યા હતા ને, તો 11 2 થાય 22. બરાબર, એટલે તમારે શું લખવાનું? બમણું એટલે કે 22. 22 પ્યાલા પાણી આપણે માટલામાં રેડીએ તો આ માટલું ભરાઈ જશે. બરાબર, ચાલો હવે આપણે ખાડા ભરવાના છે. માટલા ભરાઈ ગયા તો સામે પાના ઉપર ખાડા ભરવાના છે. તો અહીંયા આગળ પણ ચિત્રમાં તમને ખાડા દેખાય છે. અહીંયા આ શું છે? તો આ કાંકરાનો ઢગલો છે. આ 3 ખાડા છે અને બધા જ બાળકો આ ખાડા ભરવાનું વિચારે છે. તો આપણે ચાલો વાંચીએ. કોહિમા નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. કોહિમા નજીક એક નાનું શહેર છે, ત્યાં વરસાદના કારણે થોડા ખાડા પડી ગયા છે અને આ બધા જ બાળકો તે ખાડા ભરવા માટે આવેલા છે. વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવાનું ઈચ્છે છે. તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે. મગ એટલે કપ કરતાં થોડું મોટું. બરાબર, તો અ ખાડો 9 મગથી કાંકરાથી ભરાય છે. અ નામનો ખાડો છે તે 9 મગ કાંકરાથી ભરાય છે. બરાબર, એટલે કે 9 મગ, જે ચા કોફીના મગ આવે ને કપ જેવા, તે 9 નાખે તો એ ખાડો ભરાઈ જાય છે. પછી બ ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે. ક ખાડો 12 મગ કાંકરાથી ભરાય છે. હવે આ 3માં 9, 18 અને 12 સૌથી વધારે કયો છે? બ નામનો, એટલે કે 18 મગ કાંકરા બ ખાડો પૂરવા માટે જોઈએ છે. બરાબર, તો બ નામનો ખાડો છે તે સૌથી મોટો છે. તો તમને આમાં મોટો કયો દેખાય છે ખાડો? આ ખાડો મોટો દેખાય છે, એટલે આપણે એને કયું નામ આપીશું? બ. બરાબર, અહીંયા નામ નથી આપ્યા, નામ તમારે કાંકરા પરથી, આ મગ પરથી આપવાના છે કે કયા મગમાં વધારે કાંકરા જોઈએ. બરાબર, ત્યાર પછી કયો આવશે? 18 પછી 12. બરાબર, 18 પછી 12 મોટા છે ને એના, 18 કરતાં 12 થોડાક નાના અને 9 કરતાં 12 મોટા. બરાબર, તો 12, તો એના પછીનો ખાડો કયો મોટો દેખાય છે? આ ક વાળો, અહીંયા આગળ આપીશું આપણે એને
બરોબર, આ ખાડાને ક આ સૌથી નાનો દેખાય છે એટલે આપણે એને અ નામ આપીશું, બરોબર. અ બ અને ક આ રીતનું નામ થઈ ગયું. ચાલો હવે ચિત્રમાંના ખાડાને સાચું બને તેમ અ બ ક નામ આપવાનું છે, બરોબર. ચલો આ સૌથી નાનો ખાડો અને આ સૌથી મોટો ના વચ્ચેનો ખાડો, તો સૌથી મોટો ખાડો કયો છે? બ, બરોબર. જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ, તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ? અ ખાડાને ભરવા માટે 9 × 9 = 18 એટલે એના અડધા, બરોબર. જો બ ખાડાને મોટા છે ને અને 5 જગથી એ ભરાઈ ગયો તો નાનો હતો, એટલે આમાં તો આ બ ખાડો મોટો છે એટલે આપણે વધારે જોઈશે ને, એટલે 5 × 10, બરોબર. અહીંયા 9 × 18 થયા હતા ને, એટલે આપણે આના પણ ડબલ કરી દઈશું, બરોબર. તો આ રીતનો આપણો બ ખાડો જગથી ભરાઈ ગયો. કેટલા જગથી? 10 જગથી. હવે અહીંયા આગળ આપણો આ 11મો નંબરનું જગ અને મગવાળું પ્રકરણ પૂર્ણ થાય છે. તમારે નોટબુકમાં આમાંથી હોમવર્ક કરવા નથી, હું સ્વાધ્યાય પોથીમાંથી તમને આપું, એમાંથી તમારે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરતું જવાનું છે અને એમાંથી પણ નોટમાં પણ લખવાનું છે, બરોબર. તો ચાલો સ્વાધ્યાય પોથીનું 11મું પ્રકરણ જગમગ કાઢો. તો જુઓ અહીંયા આગળ પ્રશ્ન નંબર 1, એમાં સૂચના જુઓ. નીચે આપેલા વાસણોમાં સૌથી વધુ પ્રવાહી સમાવેલા વાસણ પર સાચાની અને સૌથી ઓછું પ્રવાહી સમાય તેવા વાસણ પર ખોટાનું. પ્રવાહી એટલે કે જે વસ્તુનો રેલો નીકળતો હોય, રેલો એટલે કે શું કહેવાય, ઢોળાય એટલે આગળ ને આગળ જાય, બરોબર, ઢગલો થાય નહીં. તો દૂધ, પાણી, કેરોસીન એ બધું ઢોળાઈ જાય તો આગળ રેલો નીકળે છે, બરોબર. અહીંયા આગળ જગમાં પાણી તમને અહીંયા સુધી ભરેલું દેખાય છે, 3 જગ આપેલા છે, બરોબર. તો આ સૌથી વધારે દેખાયું એટલે અહીંયા આગળ આપણે સાચાની નિશાની. પછી આ બેમાંથી સૌથી ઓછું ક્યાં છે? તો આમાં સૌથી ઓછું છે એટલે ત્યાં ખોટાની નિશાની, બરોબર. ત્યાર પછી બીજા નંબરમાં જુઓ, આ 3 ગ્લાસમાંથી કયા ગ્લાસમાં સૌથી વધારે પાણી છે? તો વચ્ચેના ગ્લાસમાં સૌથી વધારે છે પાણી એટલે આપણે એમાં સાચાની નિશાની, અને સૌથી છેલ્લો એટલે કે 3જા નંબરનો ગ્લાસ છે તેમાં ખોટાની નિશાની એટલે એમાં સૌથી ઓછું પ્રવાહી સમાય છે. ત્યાર પછી 3જા નંબરમાં જુઓ, પાણીની બોટલ આપેલી છે, 3 પાણીની બોટલમાં કઈ બોટલમાં સૌથી વધારે પાણી દેખાય છે? તો તમે કહેશો પહેલા નંબરની જે બોટલ છે એમાં વધારે પાણી છે એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીશું, બરોબર. ત્યાર પછી સૌથી ઓછી, તો 3જા નંબરની એટલે એમાં ખોટાની નિશાની. હવે જુઓ 4થા નંબરનું, આમાં જુઓ આમાં પણ વચ્ચેનું જે છે, બરોબર, માટલા જેવું, એમાં સૌથી વધારે પાણી સમાય છે આ 3 માટલામાંથી, એમાં વચ્ચેના માટલા ઉપર સાચાની નિશાની અને છેલ્લા માટલામાં સૌથી ઓછું છે એટલે આપણે ખોટાની નિશાની કરીશું, બરોબર. ચાલો એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. કેટલું પ્રવાહી ભરેલું છે વાંચો અને લખો. માપન્યું 1 લિટર 1 કાપો = 100 મિલી, બરોબર. 1 લિટર = 1 કાપો છે અહીંયા આગળ અને એનું 100 મિલી, 1000 મિલી થાય એટલે 1 લિટર થાય, બરાબર. આ પણ મેં તમને ક્લાસમાં શીખવાડેલું હતું કે 1 લિટર = 1000 મિલી. અહીંયા આગળ તમારે 1000 મિલી = 1 લિટર લખી દેશો એટલે યાદ રહેશે. તો અહીંયા જુઓ, પહેલાં બીકરમાં અહીંયા કાપો છે અહીંયા, બરાબર, 10 કાપા હશે, ગણી લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. 10 મિલી થયું એટલે કે તમારું 100. અહીંયા આગળ પહેલાં કાપાય 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000, બરાબર. એટલે 1 લિટર થઈ ગયું. મેં તમને શું કીધું હતું? 1000 મિલી = 1 લિટર. અહીંયાથી તમારે આ 1 કાપો એટલે કે 100 મિલી, બરાબર. બીજો કાપો 200, એ રીતના ગણવાનું છે એટલે અહીંયા આગળ 1 કાપા ઉપર આવી રીતના લીટી કરેલી આવે છે એટલે અહીંયા આગળ તમારે બોક્સમાં શું લખવાનું? 100 મિલી, બરાબર. આ રીતનું લખવાનું છે. ચાલો બીજા બીકરમાં કેટલું પ્રવાહી સમાયું છે? તો તમારે જ્યાં આગળ લીટી કરી છે ત્યાં સુધીના કાપા ગણવાના, 100, 200, 300, 400 અને 500. તો અહીંયા શું લખવાનું બોક્સમાં? 500 મિલી, બરાબર. ચાલો એના પછી 3જા નંબરમાં
ચાલો ફરીથી આપણે ગણીએ લીટા. 100, 200, 300, 400, 500, 600 અને 700 મિલી, બરાબર. ત્યાર પછી ચોથા નંબરમાં 100, 200 અને 300 કેટલા મિલી થયું? 300 મિલી. તો એ ક્યાં લખવાનું? અહીંયા બોક્સમાં આપેલું છે ને જગ્યા, એમાં 300 મિલી તમારે લખી દેવાનું છે, બરાબર. એના પછી પાંચમા નંબરનું જોઈશું આપણે, તેના પણ લીટા તમારે ગણવાના છે, ક્યાં આગળ કાપવો આપેલો છે. તમારે એક બે એવી રીતના ગણશો તો તમને અહીંયા લખવાનો ખ્યાલ નહીં આવે, એટલે 100, 200થી ગણશો તો અહીંયા બોક્સમાં લખવાની તમને ખબર પડશે, બરાબર. 100, 200, 300, 400, 500, 600, 700 અને 800 મિલી, બરાબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું જુઓ. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 અને 1000, બરાબર. 900 પછી શું બોલીએ આપણે? 1000 અથવા તો 1000. અને અહીંયા આગળ શું લખ્યું છે? 1 લીટર. તો અહીંયા આગળ તમારી બોક્સમાં તમારે શું લખવાનું? 1000 મિલી લખો તો પણ ચાલે અને 1 લીટર લખો તો પણ ચાલે, બરાબર. ચાલો આપણો પ્રશ્ન બે અહીંયા પૂરો થાય છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. જુઓ પ્રશ્ન નંબર 3. તો જુઓ અહીંયા ચિત્ર જોડવાના છે, બરોબર. જોડકા જોડો એવું લખેલું છે, બરોબર. તો પહેલું ચિત્ર શેનું છે? ટાંકીનું છે, પછી ડોલનું, પછી માપ્યું, દવાની બોટલ, પાણીનો જગ, તેલનો ડબ્બો, પછી આ જે સ્વિમિંગ માટેનું આવે છે ને ટબ એ છે, પછી જગ છે આપણો, પછી પાણીની બોટલ. અને અહીંયા આગળ 500 મિલી, 20 મિલી, 1000 લીટર, 500 લીટર, 20 લીટર, 1 લીટર, 15 લીટર, 5 લીટર અને 2 લીટર. તો તમારે આ ચિત્ર જોતું જવાનું છે અને સામે પણ મિલી અને લીટર જોતું જવાનું છે, બરાબર. સૌથી વધારે, સૌથી મોટું ચિત્ર અને સૌથી વધારે લીટરવાળું. તો અહીંયા પાણીની ટાંકી છે, બરાબર. પાણીની ટાંકી એમાં સૌથી વધારે પાણી સમાય છે, એટલે સૌથી વધારે ક્યાં આપેલું છે માપ? તો 1000 લીટર. તો અહીંયા આગળ આપણે શું લખવાનું છે? ગ, બરાબર. તમારે શું કરવાનું છે? નોટની અંદર લખવાનું થાય ત્યારે પાણીની ટાંકી એવું લખીને 1000 લીટર એવો સાચો જવાબ લખવાનો છે, બરાબર. પછી પાણીની ડોલ. તો પાણીની ડોલમાં ઓછામાં ઓછું 5 લીટર જેટલું પાણી સમાઈ શકે અથવા તો 6 લીટર. તો અહીંયા આગળ 5 લીટર જેટલું છે તો હા, અહીંયા આ 20 લીટરવાળું આ મોટી ડોલ છે, બરાબર. 5 લીટરવાળું નથી. 5 લીટર તો લખીશું તો આ પાણીનો જગ છે, આ પણ પાણીનો જગ છે, બરાબર. એટલે આપણે માપ જોતું જવાનું છે અને પછી એને જોડકાને જોડવાનું છે. તો આમાં 20 લીટર સમાઈ શકે તેવી એક પણ વસ્તુ નથી સિવાય ડોલ. તો આપણે ડોલને આ 20 લીટર સાથે જોડીશું, એટલે કે મોટી ડોલ છે, બરાબર. હવે ત્રીજા નંબરનું. તો દૂધનું માપ્યું. તો દૂધનું માપ્યાનું માપ તો માપનું જોઈએ, બરાબર. એમાં વધારે ઓછું થતું નથી. અહીંયા આગળ આ ઓછામાં ઓછું 500 ગ્રામનું હશે, એટલે કે આપણે 500 મિલી સાથે એને જોડવાનું છે, બરાબર, અથવા તો લખી દેવાનું છે. ત્યાર પછી આંખના ટીપા, બરાબર. તો એમાં ઓછામાં ઓછું માપ છે 20 મિલીનું, બરાબર. તો એને ખ નામ આપીશું અથવા એની સાથે જોડી દઈશું. પછી આ પાણીનો મોટો જગ છે, બરાબર, અથવા તો કુંજો કહીશું આપણે. તો એમાં વધારે પાણી, આ જગ કરતાં મોટું દેખાય છે ને, એટલે આમાં જે મોટું 5 લીટરવાળું એમાં જ લખીશું, બરાબર. ચાલો એના પછી છઠ્ઠા નંબરમાં તેલનો ડબ્બો. તો તેલનો ડબ્બો કેટલાનો હોય છે? 15 લીટરનો, બરાબર. એટલે આપણે એને જ સાથે જોડીશું. પછી બાથ ટબ, એટલે કે નાવા માટેનું ટબ. તો એમાં ઓછામાં ઓછું કેટલું? 500 લીટર જેટલું, બરાબર. એટલે આપણે 500 લીટર ક્યાં છે? અહીંયા ઘ સાથે જોડી દઈશું. આઠમા નંબરમાં પાણીનો નાનો જગ છે. તો નાના જગમાં 2 લીટર જેટલું, જમવા બેસી ત્યારે જે જગ ભરી છે ને તે છે, બરાબર. 2 લીટર જેટલું પાણી સમાઈ શકે, એટલે કે ટ લખીશું. પછી પાણીની બોટલ. તો પાણીની બોટલ કેટલાની હોય? 1 લીટરની હોય, બરાબર.
એટલે એક લીટર સાથે જોડી દઈશું અથવા તો એની સામે છ લખી દઈશું. તો તમારે નોટબુકની અંદર પ્રશ્ન એક બે અને ત્રણ આ રીતના લખવાનો રહેશે, બરાબર. હમણાં મેં તમને કીધું ચિત્રની જગ્યાએ તેનું નામ લખી દેવાનું, અને પ્રશ્ન એક અને બેમાં તો તમને દોરતા ફાવશે, અને એમાં જે રીતના સાચું અને ખોટાની નિશાની કરી છે ને એ રીતના કરવાની, અને પેલા બીકર એટલે કે ગ્લાસ જેવું દોરવાનું છે, બરાબર. તો આપણે આજનો અભ્યાસ અહીંયા આગળ પૂર્ણ કરીશું. જે આગળનો પ્રશ્ન નંબર ચાર ને બધા છે, ચાર પાંચ છ, એ આ પછીના ભાગમાં તમને સમજાવીશું, બરાબર બાળમિત્રો. તો ચાલો આજનો અભ્યાસ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક તમારું નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરી દેજો. ચાલો આવજો.